નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરની અંદર સામાજિક વિજ્ઞાનમાં આપણે પ્રથમ પાઠ ભારતનો વારસો એમાં આપણે પ્રસ્તાવના વિશે માહિતી મેળવેલી અને ભારતનો પ્રાકૃતિક વારસો એના વિશે આપણે સમજૂતી મેળવેલી. આ ઉપરાંત સંસ્કૃતિ એટલે શું અને વારસો એટલે શું આ બંનેની વ્યાખ્યા પણ આપણે જોયેલી. તો સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, બીજા અર્થમાં કેવું હોય તો જીવન જીવવાની રીત. અને આપણે વ્યાખ્યા લખેલી કે ગુફાથી ઘર સુધીની જીવન યાત્રા એટલે સંસ્કૃતિ. તો સંસ્કૃતિ વિશે આપણે આ ત્રણ વ્યાખ્યા જોયેલી. બીજું, વારસો એટલે શું? તો કે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે વારસો. વારસાના બે પ્રકાર, એમાં પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. તો પ્રાકૃતિક વારસા વિશે આપણે માહિતી અગાઉના વિડિયો લેક્ચરની અંદર મેળવેલી. હવે આપણે જોઈશું ભારતનો સાંસ્કૃતિક વારસો. તો અહીંયા આપેલું છે ભારતનો સાંસ્કૃતિક વારસો, એના વિશે આપણે વિગતે માહિતી જે છે એ આજના આ વિડિયો લેક્ચરની અંદર આપણે મેળવીશું. તો જોઈએ, ભારતે જગતની વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપે છે. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. વિદ્યાર્થી મિત્રો, આ પૃથ્વીના પર ઉપર જે કાંઈ માણસોએ બનાવ્યું છે પોતાના ઉમેર, બુદ્ધિ, ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું કે જેનું નિર્માણ કર્યું, એ તમામ વસ્તુ એટલે સાંસ્કૃતિક વારસો, માનવ સર્જિત વારસો. તો ભારતે જગતને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. જોઈએ આપણે સાંસ્કૃતિક વારસાનો ફળ. આ વ્યાખ્યા જે છે એ ખાસ આપણે યાદ રાખવી પડશે. તો માનવીએ પોતાના ઉમેર, બુદ્ધિ, ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું કે એનું સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહી શકાય. જો અહીંયા આપેલું છે આપણને પ્રાપ્ત કર્યું અને સર્જન કર્યું સાંસ્કૃતિક વારસો એટલે માનવીએ પોતાના ગુણ, બુદ્ધિ, ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું કે તેનું સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહેવાય. તો પ્રાપ્ત કર્યું એટલે તો કે આપણને આપણા પૂર્વજો પાસેથી જે કંઈ વસ્તુ મળેલી એ બધો સાંસ્કૃતિક વારસો, અને આપણે જેવું કંઈ નિર્માણ કર્યું કે સર્જન કર્યું એ તમામ વસ્તુનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય. આગળ જોઈએ તો આર્યોથી શરૂ કરીને શકો, ક્ષત્ર, કુશાણ, હુણ, ઈરાનીઓ, તુર, આરબો, મુઘલ, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચ વગેરે જેવી વિવિધ જાતિ પ્રજાતિઓ ભારતમાં આવી. આ બધા વચ્ચે થયેલા આદાન પ્રદાન, અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે વાત કરેલી આદાન પ્રદાન એટલે આ લે. તો આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. પહેલાના સમયની અંદર પ્રાચીન ભારતમાં આ દરેક પ્રજાતિઓ જે છે, દરેક જાતિઓ જે છે એ ભારતની અંદર કોઈ ના કોઈ અર્થે જે છે એ આવે. હું તો આપણે બાહુબલી પિક્ચર જે છે એ જોયું, તો એની અંદર જે સામેની સેના છે એ હું લોકો હતા. તો હવે આપણે આઈડિયા આવી ગયો છે કે ભાઈ હું એટલે કઈ જાતિ. આગળ જોઈએ, પ્રાગ ઐતિહાસિક સમયથી, પ્રાગ ઐતિહાસિક સમય એટલે આજથી 2.5 લાખ વર્ષ જૂનો સમય. પ્રાગ ઐતિહાસિક યુગ એટલે આજથી 2.5 લાખ વર્ષ જૂનો યુગ, કે જેમાં ફસ્પાઓ હતા. ધોરણ 6ના પાઠ્યપુસ્તકની અંદર, સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની અંદર આ કસબાઓ વિશે આપણને માહિતી આપેલી છે. તો પ્રાગ ઐતિહાસિક યુગ એટલે આજથી 2.5 લાખ
वर्ष जूनो युग ये समय लोगों जैसे एक पशुओं को पद्धति प्रमाणे रहता प्राग ऐतिहासिक समय की भारत के विश्व की प्रजाओं ने सांस्कृतिक वारसाओं ने घनी बदी बाबतों ने भेद आपी से उदाहरण तरीके आपने जो ये तो मोस्ट आयम की शिल्प स्थापत्य की कला आशिल कितना वर्ष जितनी प्राचीन से तो के 5000 वर्ष जितनी प्राचीन से कोई कला शिल्प स्थापत्य की कला तो आज की 5000 वर्ष पहला लोगों जैसे कि शिल्प स्थापत्य की कला जानता है शेख यू हूँ कई शब्द तो उदाहरण तरीके आपने जो ये शिल्प स्थापत्य की कला आशिल 5000 वर्ष जितनी प्राचीन से जमा सिंधु की संस्कृति ना पुरातन अवशेषों ने गणी शक्का है सिंधु की संस्कृति ने अंदर जेकाई खुद काम करता अपन ने जेकाई अवशेषों में आ जाए ये तमाम जैसे ये उस सांस्कृतिक वारसा के अंदर गणा भी शक्का है जेम के तेमा की अपन ने भले आयल देवी देवता वो नहीं करती माओ नहीं माओ ये तो मूर्ति પરિવર્તન કરી અને બુદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો
મોટા પ્રમાણની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ, બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા, બુદ્ધ ધર્મ જે છે એની સ્થાપના કરી હોય તો એ ગૌતમ બુદ્ધ. અને તે પછીના કાળખંડની જૈન તીર્થકરોની પ્રતિમાઓ, રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ, આપણા અભ્યાસક્રમની અંદર આપણે પાઠ 6 ભારતના જે કંઈ સાંસ્કૃતિક વારસાઓ છે એની વિશે આપણે માહિતી મેળવીશું. તો એમાં 3 ગુફાઓ છે. એક એલિફન્ટા, એક અજંતા અને ઇલોરા. તો ઇલોરા ગુફા જે છે એની અંદર પ્રખ્યાત કૈલાસ મંદિર આવેલું છે. કૈલાસ મંદિર કે જેમની લંબાઈ 30 મીટર ઊંચું, 33 મીટર પહોળું અને 50 મીટર લાંબું. હવે આ કૈલાસ મંદિરની વિશેષતા તો કે એ વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, ઇલોરાની અંદર જે કઈ કૈલાસ મંદિર છે 30 મીટર ઊંચું, 33 મીટર પહોળું અને 50 મીટર લાંબું, આ એવડું મોટું મંદિર એક જ પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવ્યું. એ સમયે તે સાધન સામગ્રી તો હતી નહીં. આજના સમયની અંદર જે કઈ ટેકનોલોજી છે એ સમયે ટેકનોલોજી પણ નહોતી એવી. તો વિજ્ઞાન ટેકનોલોજીએ એક જ પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવેલ આ કૈલાસ મંદિર જે છે 30 મીટર ઊંચું, 33 મીટર પહોળું અને 50 મીટર લાંબું. તો વિદ્યાર્થી મિત્રો, આ મંદિર કઈ રીતે બનાવ્યું છે? એ સમયની અંદર છે કે જે કોઈ શિલ્પીઓ છે એમણે પોતાની બુદ્ધિ, ઉને આવડત અને કલા કૌશલ્ય દ્વારા આ કૈલાસ મંદિર જે છે એનું નિર્માણ કર્યું. તો આ કૈલાસ મંદિર હું સાંસ્કૃતિક વારસાની અંદર સમાવેશ કરી શકું. આગળ આપણે જોઈએ તો આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો જેવા
बांधकाम की शुरुआत थी 1651 में ताजमहल નું બાંધકામ છે જે શાહજહાં દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું. તો મકબરો એટલે કોઈની યાદમાં બંધાવવામાં આવ્યો એને મકબરો કહેવાય. એક ઉદાહરણ આપણે લઈએ કે ભાઈ તાજમહેલ, તાજમહેલ જે છે એ અજમલ બાનુની યાદમાં શાહજહાંએ બંધાવ્યો. ફોર એક્ઝામ્પલ એક બીજું તમને આપું તો કે ભાઈ હુમાયુનો મકબરો. આ બંને સ્થાપત્ય જે છે એ આપણે પાઠશાળાની અંદર ભણીશું. તો હુમાયુનો મકબરો કોણે બંધાવ્યો તો કે એમની બેગમ હમીદા બેગમ. હમીદા બેગમે હુમાયુની યાદમાં હુમાયુનો મકબરો જે છે એ બંધાવ્યો. મુસ્લિમ ધર્મ સાથે જોડાયેલું સ્થાપત્ય આ ઉપરાંત બીજું મુસ્લિમ ધર્મ સાથે જોડાયેલું સ્થાપત્ય મસ્જિદો, મુસ્લિમ ધર્મનું પવિત્ર સ્થળ. કિલ્લાઓ તો પહેલાના સમયની અંદર રાજા મહારાજાઓ જે છે એ રક્ષણ માટે કિલ્લાઓ બંધાવતા. કુબંજ કિલ્લા તો એક પ્રકાર છે. ગોળ કુબંજ જે છે એ આપણે મંદિરોની અંદર પણ જોઈએ. રાજમહેલો રાજાઓ જે છે એ પહેલા રહેવા માટે પોતાની માટે મહેલો બંધાવતા. તો રાજમહેલો મોટા મોટા દરવાજાઓ ઇમારતો ઉત્કલ એટલે ખોદકામ કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય. આપણા સ્વાતંત્ર સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ, દાંડી 12 માર્ચ 1930 દાંડી યાત્રા જે છે તેની શરૂઆત થઈ હતી સાબરમતી આશ્રમ અમદાવાદથી અને 5 એપ્રિલ 1930 ના રોજ ગાંધીજી જે છે એમની સાથે જે પ્રતિનિધિઓ છે એ દાંડી પહોંચેલા. 6 એપ્રિલ 1930 ના રોજ ગાંધીજી હાથમાં મીઠું લઈ અને બીજો કે ભાઈ તેને નમસ્કાર કાનૂન તોડી દીધો. આ ઉપરાંત બારડોલી, વર્ધા, શાંતિનિકેતન, કોલકાતા, દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખાવી શકાય. આ ઉપરાંત ભાષા, દરેક લોકોની અલગ અલગ ભાષા, લિપિ. હવે લિપિ વિશે એવું કહેવાય છે કે ભાઈ લિપિ વિશે શું કહેવાય તો કે લખી શકાય પણ બોલી ના શકાય. આજે એટલે સુધી રાખીએ. આ ઉપરાંત આગળનું જે છે એ આપણે